ज्ञान शक्ति दिन उजवणी अंतर्गत ज्ञान कुंज प्रोजेक्ट ई लोकार्पणनो कार्यक्रम योजायो हतो। 1 ऑगस्ट थी 9 ऑगस्ट सुधी राज्यना मुख्यमंत्री विजयभाई रूपाणीए 5 वर्ष पूर्ण कर्या छे। तेना भागरूपे सतत 9 दिवस सुधी जुदा जुदा दिवसनी उजवणी करी तेमना कार्यो लोको सुधी लई जवाशे। जेना भागरूपे आज राज्यना विविध जिल्लाओमां शिक्षण विभाग शाळा शिक्षण अंतर्गत ज्ञान शक्ति दिन उजवणीना भागरूपे ज्ञान कुंज प्रोजेक्ट ई लोकार्पणनो वर्च्युअल कार्यक्रम मुख्यमंत्री विजय रूपाणीना वरदहस्ते योजायो हतो। माननीय धारासभ्य મનીષાબેન વકીલના વરદહસ્તે વડોદરામાં ઈ લોકાર્પણ કરાયું હતું। વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વારસિયા સ્થિત કવિ દુલાકાક પ્રાથમિક શાળા ખાતે ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। આપણા ગુજરાત સરકારના મુખ્યપ્રધાન શ્રી વિજયભાઈ રૂપાણીના 5 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, એ નિમિત્તે 1 ઓગસ્ટથી લઈને 9 ઓગસ્ટ સુધી વિભિન્ન ડિપાર્ટમેન્ટના કાર્યક્રમો ગુજરાતભરમાં ઉજવવાના છે। ઉજવવાની સાથે સાથે ખાસ એ કહીશું કે ગયા 5 વર્ષમાં જે કંઈ કાર્ય કર્યા છે સફળતાપૂર્વક એ લોકો સુધી પહોંચાડવાનું છે। એટલા બધી ઉપલબ્ધિઓ છે, જે ઉપલબ્ધિઓ ગવર્મેન્ટને મળી છે એ ઉપલબ્ધિઓ લોકો સુધી પહોંચાડવાનો આ 9 દિવસનો અમારો પ્રયત્ન રહેશે। એના ભાગરૂપે આજે વડોદરામાં કવિદુલા કાક સ્કૂલમાં જ્ઞાન શક્તિ દિન તરીકે અમે ઉજવી રહ્યા છીએ। આજે શિક્ષણ વિભાગનો કાર્યક્રમથી અમે શરૂઆત કરી છે અને એના અંતર્ગત આચાર્યશ્રી અને શિક્ષકો અહીંયા ઉપસ્થિત છે, સાથે સાથે શિક્ષણ સમિતિના અધ્યક્ષ દિલીપભાઈ, શાસન અધિકારી ધર્મેન્દ્રભાઈ ચોટાસમાજી પણ ઉપસ્થિત છે અને અહીંથી જ્ઞાનકુંજ જે ડિજિટલ ટીચિંગ છે એનું પણ આજથી શરૂઆત થશે। ટેબ્લેટ દ્વારા બાળકોને ઉત્તમ શિક્ષણ મળી રહે એના માટે પણ એક ડિજિટલાઇઝ ગુજરાત એજ્યુકેશનમાં આગળ વધી રહ્યું છે અને અલગ અલગ રાજ્યો કરતાં પણ આજે ગુજરાત પોતાની રીતે આગળ વધી રહ્યું છે અને મને એવી આશા છે આવતા વર્ષોમાં ગુજરાત નંબર 1 એજ્યુકેશનમાં પણ આવશે। એટલે આજે જ્ઞાન શક્તિ દિવસ તરીકે આજે એના ભાગરૂપે ઉજવણી 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણીજીએ એમના મુખ્યમંત્રી તરીકેના 5 વર્ષ સફળતાપૂર્વક જે પૂરું કર્યા એના ભાગરૂપે સતત 9 દિવસ સુધી જુદા જુદા દિવસની ઉજવણી કરી લોકો સમક્ષ એમને કરેલા કાર્યો લોકોની સામે લઈ જવાના છે અને એના જ ભાગરૂપે આજે 1 ઓગસ્ટે જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી કરી છે। આ ઉજવણીમાં સમગ્ર રાજ્યમાં જુદી જુદી શાળાઓમાં બનેલી નવીન શાળાઓના બિલ્ડિંગ ઓરડા, જુદી જુદી શાળાઓમાં આપેલા જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ ક્લાસ આ બધાનું લોકાર્પણ થવાનું છે। કેટલી જગ્યાએ KGBVના નવા બિલ્ડિંગ અને કેટલીક શાળાઓની જે હોસ્ટેલનું જે નિર્માણ થયું છે એનું પણ લોકાર્પણ થવાનું છે। આવનાર સમયમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પણ શિક્ષણ વિભાગના આ કાર્યો જે એ કાર્યોને બિરદાવે છે અને સાથે સાથે શિક્ષણ સમિતિ જે એ શિક્ષણ વિભાગના આ કાર્યોની સાથે રહીને હાલમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરામાં વડોદરાના શહેરીજનોમાં ઉચ્ચ ભણેલા લાયકાત ધરાવતા રહીશો પણ જેવા કે ડૉક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, લોયર એમના બાળકોને પણ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં એડમિશન લેવડાવ્યું છે। અમે નગર પ્રાથમિક શિક્ષણ તબીબની ટીમ તરીકે સમગ્ર શહેરીજનોને એવી ખાતરી આપીએ છીએ કે આપના બાળકોને અમારી શાળામાંથી શ્રેષ્ઠ શિક્ષણ મળે એવા અમે પ્રયત્નો કરશું। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।